આજના યુગમાં દિવસે ને દિવસે ટેકનોલોજીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેની સામે આપણી પ્રાચીન અને ભાતીગળ કલાકૃતિઓ ભૂલાતી જાય છે, જેમાંની એક કલાકૃતિ છે લાકડાની વસ્તુઓ. ત્યારે સુરતના એક પર્યાવરણ પ્રેમી ગ્રુપ દ્વારા રિસાયકલ લાકડામાંથી તૈયાર થયેલી પ્લાયમાંથી પર્સ, નાઇટ લેમ્પ, શોપીસ, ઘડિયાળ, રમકડા, મંદિર જેવી હસ્તકલાની અનેક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. સાથે સાથે આ હસ્તકલાની વસ્તુઓ બનાવીને મહિલાઓ આવક પણ મેળવી રહી છે. આજકાલ વિદેશી વસ્તુઓના વપરાશ અને તેની માંગમાં વધારો થતો જઈ રહ્યો છે, જેની સામે પ્રાચીન કલા અને વસ્તુઓ વિસરતી જઈ રહી છે. એક સમય એવો આવશે જ્યારે દરેક પ્રાચીન કલાકૃતિઓ નામશેષ રહી જશે. એવી પરિસ્થિતિમાં સુરતના ગ્રુપ દ્વારા લાકડામાંથી હસ્તકલાની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. તેમના બનાવાયેલા પર્સ, લેમ્પ, શોપીસ, ઘડિયાળ વગેરે જેવી હસ્તકલાની વસ્તુઓની ડિમાન્ડ ધીરે ધીરે વધી પણ રહી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ દરેક ક્રાફ્ટની વસ્તુઓ ખાસ કરીને રિસાયકલ લાકડામાંથી તૈયાર કરવામાં આવેલી પ્લાયમાંથી તૈયાર થાય છે. તેને રિસાયકલ વુડન પ્રી લેમિનેટેડ MDFથી તૈયાર કરવામાં આવે છે. આ માટેનું ખાસ લાકડું મુંબઈથી મંગાવવામાં આવે છે અને આ લાકડું અન્ય લાકડાના ભૂકામાંથી રિસાયકલ કરીને ફરીથી બનાવાયેલી પ્લાયમાંથી તૈયાર થાય છે. આ હસ્તકલાની વસ્તુઓ મહિલાઓ જ બનાવે છે, જેનાથી તેમને સારી એવી આવક પણ થઈ રહી છે. પ્રાચીન સમયમાં લોકો લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ ધીરે ધીરે પ્લાસ્ટિકે તેમનું સ્થાન લેતા લોકો ભૂલી રહ્યા હતા કે પર્યાવરણલક્ષી લાકડું અત્યાધુનિક ફેશનનો પણ ભાગ બની શકે એમ છે. ત્યારે આજની ફેશનની અનુરૂપ વિવિધ ક્રાફ્ટની વસ્તુઓ તૈયાર કરીને આ ગ્રુપે એ વાતને સાબિત કરી છે. રિસાયકલ લાકડામાંથી પર્સ, ઘડિયાળ, વોલપીસ, ધાર્મિક પુસ્તકો મૂકવાના બોક્સ, રમકડા, ડાયરી, જ્વેલરી બોક્સ, કાર્ડ હોલ્ડર, ભગવાનના હિંચકા, બુટ્ટી, ભગવાનની બેઠક, મંદિરની પ્રતિકૃતિ, વોલક્રાફ્ટ, સેન્ડલ વગેરે જેવી અનેક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ મહિલા તૈયાર કરી રહી છે, જેમાં ખાસ કરીને સમય, તારીખ, વાર અને મહિનો બતાવતી એક ઘડિયાળની બનાવટ જોઈને ભલભલાની આંખો પોળી રહી જશે. આ ઘડિયાળની બનાવટ જોઈને તે હેન્ડીક્રાફ્ટ છે તે માનવું અઘરું છે. અગત્યની વાત એ છે કે આ દરેક વસ્તુ પર્યાવરણલક્ષી છે. નમસ્કાર, મારું નામ છે પરેશ પટેલ. હું 5 વર્ષથી મેં આ ચાલુ કર્યું છે, 5 વર્ષ થયા એના, તો એનું હંસાર્ટ ગ્રુપ કરીને મેં ચાલુ કર્યું હતું, જેનો પહેલો આશય હતો કે અમે ચકલીના માળા બનાવીએ, પછી સાથે સાથે અમે બધું હેન્ડીક્રાફ્ટનું બધું કામ કરીએ છીએ, જેની અંદર મોટાભાગે બધું અમારી પાસે લેડી સ્ટાફ જ છે. તો અત્યારે 10 બહેનોનો લેડીઝ સ્ટાફ છે અમારે, અને લેડીઝ બહેનોને રાખવાનું કારણ એક જ હતું કે બહેનો પગભર થાય અને એને અમે સારી એવી સેલરી આપી શકીએ, અને બહેનોને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ વધારે હોય છે, એટલા માટે અમે બહેનોને રાખીએ છીએ. અને અમે જે પ્રોડક્ટ બનાવવા માટે જે મટીરિયલનો યુઝ કરીએ છીએ તે પ્રોડક્ટ હોય છે રિસાયકલ થયેલું જે વુડન હોય છે, જે લાકડાના ભૂકામાંથી રિસાયકલ થઈને ફરીથી તેની પ્લાય બનાવવામાં આવે છે, તે પ્લાય હોય છે, અને એ જ મટીરિયલથી અમે કોર્પોરેટ ગિફ્ટિંગ, ઘડિયાળ, વોલપીસ અને ઝુંબર એ બધી વસ્તુ અમે બનાવતા હોઈએ છીએ. તો આ બધી સારી એવી સુંદર ડેકોરેશનની આઇટમ હોય છે. આ જે મટીરિયલ હોય છે તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે, કે તેને તમે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કચરામાં નાખી દેતા હોય કે કોઈ એવી જગ્યાએ દાટી દેતા હોય તો વધીને 10 કે 15 દિવસમાં તે એક્સપોઝ થઈ જતી હોય છે, તેમ એન્વાયરમેન્ટને પણ કંઈ નુકસાન ના કરે એ ટાઈપનું અમે મટીરિયલ યુઝ કરીએ છીએ. અમે આ સંસ્થા ચલાવીએ છીએ મોટા વરાછા વિસ્તારમાં, મોટા વરાછા મહાદેવ ચોક ઉપર. તો જે કોઈને આ વસ્તુની નીડ હોય તો અમારો સંપર્ક કરી શકે છે. મારું નામ વાવ્યા રિદ્ધિ અરવિંદભાઈ છે. હું 4 વર્ષથી હંસાર્ટ ગ્રુપમાં કામ કરું છું. અહીંયા હેન્ડીક્રાફ્ટનું કામ છે, એમાં અમે વુડનના પર્સ, વુડનના કેલેન્ડર, વુડનના કી હોલ્ડર, ટીશ્યુ બોક્સ, ઝુમર જેવી વસ્તુ બનાવીએ છીએ.